શેરીઓની ગટરો પાસ થાય છે, અને એ ગટરોમાં પણ આ કોન્ટ્રાક્ટરો અને પંચાયતના મિલીભગત ને મિલીભગત થી એવડા ભ્રષ્ટાચારો થાય છે. આમાં ક્યાંય પણ વાટા પૂરવામાં નથી, મારા કઈ પુરાવા છે, એટલા માટે મેં આ લાકા મટકાવી દીધેલું છે. બોલ, એકવાર બોલ, બોલ, તારા બાપ માં તેવડો તો બોલ. જો મારવાની કોશિશ કરે છે, જોઈ શકો છો, આ જામનગર પોલીસ જોઈ શકે છે, જામનગર પોલીસ આ જોઈ શકે છે. આ કઈ રીતે તોને અમે અમે મારી નાખવાની ક્ષમતા ધરાવી હતી. જય ભારત, જય સંવિધાન. સાથીઓ, હું છું દિલીપ રાઠોડ, અને હાલ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગર તાલુકાના આમરા ગામનું છે. હાલ અહીંયા ગટરનું કામ ચાલી રહ્યું હતું, અને એ ગટરમાં કામમાં આગળ જે 100 મીટર જેટલેનું આ લોકોએ કામ પૂરું કરી દીધેલું છે અત્યારે, અને 100 મીટરમાં ક્યાંય આવી રીતના વાટા ભરવામાં આવ્યા નથી. આ જોઈ શકો છો, આમાં ક્યાંય વાટા ભરવામાં આવ્યા નથી. અહીંયા બોક્સ કટિંગના ખાડા જે એના ન્યાય મુજબ, એના જે નીતિ નિયમ મુજબ થવાના હોય એ મુજબ પણ કરવામાં આવ્યા નથી. એટલે હાલ મેં અત્યારે એ કામ અટકાવી દીધેલું છે, અને અત્યારે એટલે સુધીનું એ કામ હતું, અત્યારે જેસીબીને મેં ના પાડી છે કે પેલા આ જે કોન્ટ્રાક્ટરો છે ને પંચાયતમાંથી જેને આ લોકોએ કામ દીધે છે, એ લોકો પેલા કામ તમે છે ને કાયદા મુજબ કરો. અને જે વાટા ક્યાંય ભરવામાં નથી આવ્યા, બોક્સ કટિંગના ખાડા જે એના રૂલ્સ મુજબ નથી કરવામાં આવ્યા, એટલા માટે મેં અત્યારે હાલ કામ રોકાવી દીધેલું છે. આ જેસીબી છે એમને પણ મેં કહ્યું કે નહીં થવા દઉં, જ્યાં સુધી આ કામ રૂલ્સ મુજબ નહીં થાય અને સારી રીતના નહીં થાય ને ત્યાં સુધી હું આ કામ શરૂ નહીં કરવા દઉં. એટલા માટે અત્યારે હવે જોઈએ છીએ કોન્ટ્રાક્ટર અલગ અલગ લોકોને ફોન કરે છે, અને અલગ અલગ લોકોના મારા ફોનમાં પણ ફોન આવી રહ્યા છે કે તમે અત્યારે હાલ કામ ચાલુ કરાવો, પણ નહીં, જ્યાં સુધી આ કામ આ જે આગળનું કામ છે ને એમાં બધામાં વાટા નહીં ભરાય ને ત્યાં સુધી આપણે આ કામ શરૂ કરવામાં નથી દેવાનું. એટલા માટે આપ જોઈ શકો છો અત્યારે હાલ આ જે આમરા ગામનું જે ગ્રામ પંચાયતમાંથી જે કામ આવેલું હતું ગટરનું, એ હાલ કામ મેં અટકાવી દીધેલું છે. બરોબર છે. એક તો આપણે આ બધા ગટરના કામ પાસ કરાવવા માટે પણ એવડા વિરોધ કરવા પડે છે, ત્યારે આ પંચાયતના લોકો આ ગટરના કામ પાસ કરે છે, અને ગટરો અલગ અલગ વિસ્તારની અલગ અલગ શેરીઓની ગટરો પાસ થાય છે, અને એ ગટરોમાં પણ આ કોન્ટ્રાક્ટરો અને પંચાયતના મિલીભગતને મિલીભગતથી એવડા ભ્રષ્ટાચારો થાય છે. આમાં ક્યાંય પણ વાટા પૂરવામાં નથી આવ્યો, મારા કઈ પુરાવા છે, એટલા માટે મેં આ લાકા મટકાવી દીધેલું છે. પણ ક્યાંક ને ક્યાંક હવે જોઈએ છીએ શું કરે છે. અત્યારે હું તાલુકા વિકાસ અધિકારીને હમણાં રૂબરૂ મળું છું સર્વે સાહેબને, કે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સ્થિતિ છે. મેં અગાઉ આજથી 1.5 મહિના અગાઉ એક આમરા ગામની જે એક વિસ્તારની મેં એને લેખિતમાં અરજી દીધેલી છે, કાંઈ નથી કર્યું, આ ક્યાંય મૂકી છે, માહિતી નથી મળી કે એમાં ક્યાંય વાટા નથી ભરવામાં આવ્યા, ક્યાંય ગટરના કામમાં ક્યાંય રેવલિંગ કરવામાં નથી આવ્યું, બોક્સ કટિંગના ખાડા એના જે રૂલ્સ મુજબ નથી કરવામાં આવ્યા. એટલા માટે આ લોકોનો ભ્રષ્ટાચાર મેં અત્યારે હાલ અટકાવી દીધેલો છે. આ જોઈ શકો છો આમાં ક્યાંય વાટા નથી ભરવામાં આવતા. આ જે આ પાઇપ છે, આ પાઇપમાં ક્યાંય વાટા નથી ભરવામાં આવ્યા, એટલા માટે હાલ કામ અટકાવી દીધેલું છે. અને પછી આ જે લીકેજ થાય ને, લીકેજ એટલે અહીંયા પાણીનો ભરાવો થાય છે, જે આગળ જોઈ શકો છો ને પાણીનો ભરાવો થાય, અને ગામ લોકોને જ તકલીફ પડે ભવિષ્યમાં. એટલા માટે જય ભારત, જય સંવિધાન. દિલીપ રાઠોડ. આ કોન્ટ્રાક્ટર છે, આ મને ગાડું બોલે છે. શું બોલસ ભાઈ, શું બોલસ? મેં અત્યારે હાલ કામ બંધ કરાવી દીધેલું છે, ભ્રષ્ટાચારમાં છે, વાટા નથી પૂરેલા, બોક્સ કટિંગના ખાડા નથી કરેલા, ત્યારે આ બીટી નામનો વ્યક્તિ છે મને ગાળું બોલે છે, મને કહેતા હું મારી નાખીશ ને, તું ખાલી મને એકલો ભેગો થાય તને સારી માર દઈશ એવી ધમકીઓ આપે છે. શું બોલસ, બોલ એકવાર, બોલ બોલ, તારા બાપમાં તેવડો તો બોલ એકવાર. જો મારવાની કોશિશ કરે છે, જોઈ શકો છો, આ જામનગર પોલીસ જોઈ શકે છે, જામનગર પોલીસ આ જોઈ શકે છે. આ કઈ રીતના આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો ને એના કારીગરો કઈ રીતના હુમલા કરવાની કોશિશો કરે છે મારા ઉપર. હે કર મારવાની, માર, મેં તારું કામ બંધ કરાવી દીધું એટલે તું મને મારસ એમ, તું ક્યાં ગુંડાઓ ના આધારે મારે ઠીક ને. આ જોઈ શકો છો આ વ્યક્તિ મને મારવાની કોશિશ કરે છે. ભાઈ તમે ઓલા આગળ ને વાટા ભરો ને પેલા એમ નહીં તો આટલું બધું હું તમને તકલીફ પડે છે. એ સરકારી કામ છે ભાઈ, સરકારી કામ માટે તમને તકલીફ હું કામ પડે છે. સરકારી કામમાં આટલી બધી તમને તકલીફ કામ પડે છે. ના મને મારો, એ મારો ભાઈ, એ ભાઈ બીટી ભાઈ મારો, મને મારો 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 મને મને મારો. જો ગાડું બોલે છે મને, આ કોન્ટ્રાક્ટર નો માણસ છે અને મને મારે છે, ગાડું બોલે છે, ગુંડો મારવી નાખવાની ધમકી આપે છે. આ જોઈ શકો છો જામનગર કલેક્ટર સાહેબ,
તાલુકા વિકાસ અધિકારી જામનગર પોલીસને ખાસ એને ચેલેન્જ મારે છે કે અમે ગમે એવડો ભ્રષ્ટાચાર કરીશું પણ તમારા જેવા કોઈ પણ ઈમાનદાર વ્યક્તિ કામ અટકાવવા આવશે ને તો અમે મારી નાખવાની ક્ષમતા ધરાવીએ છીએ.